अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। धोरण 8 विषय सामाजिक विज्ञान। प्रकरण 9 संसाधन। विद्यार्थिनियों, गया तास में अपने प्रकरण 2 भारत में ब्रिटिश शासन 1757 થી 1857 વિશે અભ્યાસ કરી ગયા। આજે આપણે આપણા આજના ક્લાસમાં પ્રકરણ 9 સંસાધન વિશે અભ્યાસ કરીશું, કારણ કે આપણા અભ્યાસક્રમમાં પ્રકરણ 1, 2, 9 છે, બરાબર છે। તો આપણે પ્રકરણ 1 અને 2 પછી પ્રકરણ 9 વિશે અભ્યાસ કરીશું। ચાલો આપણે આગળ જોઈએ। સૌ પ્રથમ આપણે જોઈએ સંસાધનના પ્રકાર। સંસાધનના 2 પ્રકાર છે વિદ્યાર્થીનીઓ, એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન, બરાબર છે। એક કુદરતી સંસાધન અને બીજું શું? માનવ સર્જિત સંસાધન। એના વિશે તો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા હશો, ખરું ને? તો એના વિશે આપણે વધારે અભ્યાસ કરીએ। ચાલો આપણે જોઈએ। સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર છે, તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ, બરાબર છે। તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે। કોના દ્વારા? સંસાધન દ્વારા આપણે આપણી જરૂરિયાતો સંતોષી શકીએ છીએ। આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજર પડે, પણ તેને સંસાધન ન કહેવાય। જ્યારે આપણે આજુબાજુ જોઈએ ત્યારે કુદરતમાં પડેલા અનેક તત્વો આપણી નજર સમક્ષ આવી જાય છે, આપણને દેખાઈ આવે છે, પરંતુ તેને સંસાધન ન કહેવાય। આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય, બરાબર ને? આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો, કોની? પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય। સંસાધન એ કોઈપણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે। સંસાધન એ કોઈપણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે। ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે। હવે આપણે આગળ જોઈએ। અગાઉના સમયમાં માનવી પાસે ખનીજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી। અગાઉના સમયમાં માનવી પાસે ખનીજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનીજ તેલ સંસાધન ન હતા। ત્યારે શું ન હતું? લોખંડ કે બીજી કોઈ પણ ધાતુ કે ખનીજ તેલના સંસાધનો પણ ન હતા। પણ જ્યારથી માનવી તે ખનીજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે, ત્યારથી સંસાધન બન્યા છે એમ કહેવાય, બરાબર ને? જ્યારથી માનવી ખનીજો ખોદીને ખોદકામ કરીને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સંતોષતો થયો છે, ત્યારથી સંસાધન બન્યા છે એમ કહેવાય। પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે। પવનચક્કી દ્વારા વીજળીનું ઉત્પાદન થાય છે વિદ્યાર્થીનીઓ, ખરું ને? તો ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંશોધન ગણાય છે। હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધનો બનશે। હવે આપણે જોઈએ સંસાધનના પ્રકાર। સંસાધન નિર્માણને આધારે મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે। એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન। તો આજે આપણે કુદરતી સંસાધન વિશે અભ્યાસ કરીશું કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે। કુદરતમાંથી, બરાબર, જે સંસાધન આપણને કુદરતમાંથી મળી આવે અને તેના ઉપર વધારે પ્રક્રિયા કર્યા વિના આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેને શું કહેવામાં આવે છે? કુદરતી સંસાધન કહે છે। એ કયા કયા હોય છે? હવા, પાણી, જમીન,
खनिजो अने ऊर्जा स्त्रोतों ए तमाम कुदरती संसाधनों से विद्यार्थिनी याद रखो। हवा, पानी, जमीन, खनिजो अने ऊर्जा स्त्रोतों तमाम कुदरती संसाधनों से आ बधा संसाधनों आपने कुदरत द्वारा मड़ेल भेट है। आ बधा संसाधनों आपने कुदरत तरफ थी मड़े छे, बराबर ने? हवा, पानी, जमीन, खनिजो, ऊर्जा ए कुदरत तरफ थी आपने मड़ेल भेट छे। पर्यावरण में आवेला तमाम घटकों जे मानव द्वारा उपयोग में लेवा योग्य छे ते तमाम कुदरती संसाधनों छे, बराबर ने? पर्यावरण में आवेला तमाम घटकों जे मानव द्वारा उपयोग में लेवाय छे जे नो उपयोग आपणे करीए छे તે તમામ કુદરતી સંસાધનો છે। કુદરતી સંસાધનના પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે જોઈએ કુદરતી સંસાધનના સ્ત્રોતો। આ કુદરતી સંસાધનના સ્ત્રોતો છે વિદ્યાર્થીઓ, ચિત્રમાં ધ્યાનથી જોજો। પાણી હોય, પીવાનું પાણી ઉપયોગમાં લઈએ છીએ, ખનિજ તેલ આપણને પ્રાપ્ત થાય છે, ઉર્જા પ્રાપ્ત થાય છે જંગલોના વૃક્ષોમાંથી, રબર, લાકડું, ઔષધ, વન્યજીવસૃષ્ટિ, બરાબર ને? વન્યજીવોનો આશ્રય પણ જંગલ જ હોય, બરાબર? બાંધકામ સામગ્રી બધા જ આપણને કુદરતી સ્ત્રોત જંગલમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર? આ સિવાય ખનિજો, એમાંથી ઝવેરાત, કાચ, ચેન્નાઈ માટી, બરાબર, ખનિજોમાંથી આપણને મળી રહે છે। પછી આપણે જોઈએ જમીનમાંથી પ્રાણી, માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ, બરાબર, પ્રાણીઓ, બધી વસ્તુઓ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, બરાબર છે? એ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે કુદરતી રીતે કરીએ છીએ, એટલે કુદરત તરફથી મળેલ ભેટ છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ જાણવા જેવું, ખનિજ તેલ પૃથ્વીના પેટાણમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે। ખનિજ તેલ એ પૃથ્વીના પેટાણમાં અખૂટ નથી, બરાબર છે, ક્યારે પણ ખૂટી શકે છે, બરાબર છે? એ આપણને કાયમ મળી રહેશે એની કોઈ શક્યતા નથી। ખનિજ તેલ છે કુદરતી, પરંતુ એ અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે। ખનિજ તેલના ભાવ સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોના ભાવ પણ વધી રહ્યા છે, બરાબર ને? ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે। ખનિજ કોલસોનો ઉપયોગ કરીએ આપણે અને પેટ્રોલિયમના પેદાશોનું વધુ પ્રમાણે વપરાશ કરવાથી પૃથ્વીનું તાપમાન શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે, ગરમીની માત્રા વધી રહી છે। જે વાહનો પેટ્રોલને બળતર તરીકે વાપરે તેમાંથી 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે, બરાબર ને? વાહનો પેટ્રોલને બળતર તરીકે વાપરે છે અને તેમાંથી 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ડીઝલથી ચાલતા વાહનો 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે, જે વાતાવરણ માટે ખૂબ જ હાનિકારક છે। કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે, એટલે સીએનજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ વાહન વ્યવહાર માટે, બરાબર છે? કારણ કે તેમાંથી પ્રદૂષણની માત્રા ઓછી થઈ જાય છે, પ્રદૂષણ ઓછું ફેલાય છે અને પ્રદૂષણ ઓછું ફેલાય એટલે તાપમાનમાં ઘટાડો થાય, બરાબર છે? બેટરી, કાર વાહનો, સોલાર વાહનો, બરાબર? આગળ જોઈએ, દુનિયામાં સંસાધનની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે। દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા એ વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે। આમ વિતરણ ક્ષેત્રે કે પ્રાપ્તિ સ્થાનોને આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે, બરાબર છે? સંસાધનોના આપણે પ્રકાર જોઈએ, જે પ્રાપ્તિ સ્થાનો આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે। એક તો છે સર્વસુલભ સંસાધન, સર્વસુલભ સંસાધન તો એ કેવા પ્રકારના સંસાધનો છે? તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, સર્વત્ર એટલે બધી જ જગ્યા પર ઉપલબ્ધ હોય, આ પ્રકારના સંસાધનો બધી જગ્યા પર ઉપલબ્ધ હોય, ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન,
બરાબર છે, જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ સર્વ સુલભ સંસાધન છે. આગળ બીજું આપણે જોઈએ સામાન્ય સુલભ સંસાધનો એ કેવા હોય. તો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય, આવા સંસાધનો આપણને સરળતાથી મળી રહે છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર અને ભૂમિ. જે આપણે આકૃતિમાં જોઈએ કે આ સંસાધનો કેવા છે, સામાન્ય સુલભ સંસાધનો કે જે આપણને સરળતાથી મળી રહે છે, એ શું છે, જમીન અને જળ. બરાબર. પછી છે ત્રીજા નંબર પર વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય, પછી બીજી જગ્યા પરથી આપણને મળી શકે નહીં. બરાબર ને. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. એ સંસાધનો કેવા છે કે અમુક સ્થાને અમુક જગ્યા પરથી જ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર છે. એ કેવા સંસાધનો છે, વિરલ સંસાધન. બરાબર છે. એ છે કયા કયા, તો આપણે ચિત્રમાં જોઈએ કોલસો હોય, વિવિધ ધાતુઓ હોય, ખનિજ તેલ હોય, બરાબર, કુદરતી વાયુ હોય, એ બધા સંસાધનો વિરલ સંસાધન તરીકે ઓળખાય છે. હવે આપણે આગળ જોઈએ એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલેજ એક જ એક કે બે જગ્યાએથી મળી આવતા, સમગ્ર વિશ્વમાં, આખા વિશ્વમાં, આખી દુનિયામાં જવલેજ એક કે બે જગ્યાઓથી મળી આવતા ખનિજ એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. બરાબર છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રોયોલાઇટ ખનિજ એ યુરોપમાંથી જ મળી આવે છે. બરાબર છે. એ જ જગ્યા પરથી એ વસ્તુ મળી રહે છે. આપણે એને ચિત્ર અનુસાર જોઈએ તો આ બધા ખનિજો જે છે તે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રોયોલાઇટ ખનિજો છે, જે તે જગ્યા પરથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ને શું કહેવામાં આવે છે, એકલ સંસાધન. બરાબર. હવે આપણે જોઈએ આગળ. આ ઉપરાંત સંસાધનના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પણ પાડવામાં આવે છે. બરાબર છે. નવીનીકરણીય પુનઃપ્રાપ્ય સંસાધન અને બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. ખરું ને. તો આપણો એને અર્થ જોઈએ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ હોય છે. બરાબર ને. કે હોય છે પુનઃપ્રાપ્ય સંસાધન એટલે કે જે અખૂટ હોય, ખૂટી ન જાય, તે હંમેશા આપણને પ્રાપ્ત રહે, આપણને મળી રહે, તેને પુનઃપ્રાપ્ય એટલે નવીનીકરણીય સંસાધન કહે છે. બરાબર. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ અને પવન એ ખૂટી ન જાય. બરાબર. એક અખૂટ છે, એની ખૂટવાની શક્યતા નથી, એ પુનઃપ્રાપ્ય સંસાધનો છે. ને આપણે બીજું જોઈએ બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. તેનો અર્થ છે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. બરાબર છે. આપણે એકવાર એનો વપરાશ કરી લઈએ પછી થોડા દિવસો પછી કે વર્ષો પછી બાદ નજીકના સમયમાં, બરાબર છે, સંજોગોમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. બરાબર. એ ખૂટી જાય, ખૂટી જવાની સંભાવના હોય તો તેને પુનઃ અપ્રાપ્ય અથવા બિન નવીનીકરણીય સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો એ આવનારા દિવસોની અંદર ખૂટી જવાની સંભાવના શક્યતા છે. બરાબર. વિદ્યાર્થીનીઓ યાદ રાખજો, કુદરતી સંસાધનો છે. હવે આ ચિત્ર અનુસાર જોઈએ અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. અક્ષયશીલ સંસાધન સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઈંધણ, ભૂતાપ્રિય ઉર્જા, પવન ઉર્જા. બરાબર છે. અને ક્ષયશીલ એ અણુ ઉર્જા, અક્ષમી બળતણ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. બરાબર વિદ્યાર્થીનીઓ. તો આપણે આજે કુદરતી સંસાધન વિશે અભ્યાસ કરી ગયા. બરાબર ને. સંસાધનના બે પ્રકાર, કુદરતી અને માનવસર્જિત. આપણે કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરી ગયા.
તમારે બધા જ બધા ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે, અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.